હલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે હું જઈ રહ્યો છું રામનાથ મઢી, જે બિલખાથી લગભગ 5 કિલોમીટર ગિરનારના જંગલમાં આવેલો છે. અને જૂનાગઢથી તમે આવો તો લગભગ 25 કિલોમીટરના અંતરે રામનાથ મહાદેવનું મંદિર ખૂબ જ સુંદર જગ્યામાં આવેલું છે, જે ગિરનારના તળેટીમાં પણ કહી શકાય. ખૂબ જ રળિયામણું મંદિર છે અને ખૂબ જ જૂનું મંદિર છે. તો આવો આપણે દર્શન કરીએ રામનાથ મહાદેવના મંદિરને જઈને. મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ત્યાં રામનાથ મઢીએ જવા માટે ગીર જંગલ, જૂનાગઢનું ગીર વિસ્તાર છે, એમાંથી તમારે પસાર થવાનું હોય છે. સિંગલ પટેલનો રસ્તો છે. જો ચોમાસું હોય તો અહીંયાનું વાતાવરણ ખૂબ જ તમને સુંદર રળિયામણું લાગે છે. પણ અત્યારે હાલે આજે શિવરાત્રિ હોવાથી હું અહીંયા ખાસ કરીને મહાદેવ મંદિરમાં શિવજીના દર્શન કરવા જઈ રહ્યો છું અને ત્યાંનો જે પ્રસાદ છે એ લેવા જઈ રહ્યો છું. તો તમે જોઈ રહ્યા છો કે આ મંદિર ડુંગર પર છે, જે ચાલીને જવું પડે છે, જે પગથિયા છે તમે જોઈ શકો છો મિત્રો. તો આવો મિત્રો, આપણે શિવરાત્રિના પવિત્ર તહેવારમાં ભગવાન શિવના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ. અહીંયા મિત્રો, એવું એક ખાસ વાત એ છે કે જે તમે મંદિરની અંદર પ્રવેશ કરતા પહેલા તમારે આ કુંડ છે એમાં પગ ધોઈને ફરજિયાત પગ ધોવા જ પડે છે, કારણ કે કુંડ એવડો મોટો છે. એની અંદરથી પસાર થઈને જ પછી જ તમારે મંદિરમાં ગૃહગ્રહમાં પ્રવેશ કરવો ફરજિયાત બને છે. તો આ એક ખાસ વાત છે કે તમારે અહીંયા પગ ધોવા જ પડે છે. તો મિત્રો, હવે આપણે જોઈ રહ્યા છો કે ભગવાન શિવજીનું મંદિર આવી ગયું છે. તમે સામે વાત કે જે આ રામનાથ મઢીનું મંદિર એટલે કે ભગવાન શિવનું મંદિર આવી ગયું છે. આ એક સુંદર જગ્યાએ આવેલું છે, જે જૂનાગઢની તળેટીમાં કહી શકાય. ચારે બાજુ ખૂબ જ સુંદર મજાના એવા ડુંગરો તમને જોવા મળશે. અને ખાસ કરીને અહીંયા ચોમાસામાં અને ઋતુમાં તમે આવો તો તમને ખૂબ જ મજા આવે છે. અહીંયા કોઈ જાતનો ઘોંઘાટ પક્ષીઓ સિવાય કોઈ જાતનો તમને અવાજ સાંભળવા મળતો નથી. અને ખૂબ જ સુંદર મજાનું ભગવાન શિવજીનું અહીંયા મંદિર છે. તમે અહીંયા ભગવાન શિવજીના શાંતિથી દર્શન કરી શકો છો. અહીંયા બીજા પણ શિવલિંગો છે. હાલ આજે શિવરાત્રિ હોવાથી બપોરના 12 વાગે ભગવાન શિવના આરતી થાય છે, જે તમે જોઈ રહ્યા છો મિત્રો. મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે મંદિરની આજુબાજુ ખૂબ જ સુંદર મજાના ડુંગર છે, વૃક્ષો છે, જે હાલ એટલા બધા છે નહીં ખીલેલા. પણ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જો તમે આવો તો તમને અહીંનું કુદરતી સૌંદર્ય ખૂબ જ અદ્ભુત રીતે ખીલી ઉઠશે અને તમારું મન મોહી લેશે. આમ તો મિત્રો, અહીંયા બિલખા આવ્યો હતો, જ્યાં ચેલૈયા ધામ છે ત્યાં મેં ચેલૈયા ધામમાં શેઠ સગાળ શાહના દર્શન કર્યા. ત્યાંના સાધુ સંતોને મળ્યો અને તેનો પણ મેં વિડીયો એક બનાવેલો છે, શેઠ સગાળસાનો ઇતિહાસ. તે પણ તમે મારી ચેનલ પર જઈને જોજો મિત્રો. ત્યાર પછી અને આ રામનાથ મઢીના તમે જ્યારે ચેલૈયા ધામ આવો, જૂનાગઢ આવો, ત્યારે બિલકુલ નજીક જ છે. તમે અને તમારો પરિવાર ચોક્કસપણે, મારું માનવું છે કે તમે ચોક્કસપણે અહીંયા મહાદેવના દર્શન કરતે આવજો અને આજુબાજુના કુદરતી વાતાવરણનો આનંદ લેજો, તમને ખૂબ જ આનંદ આવશે. તો મિત્રો, અહીંયા હું વિડીયો મારો વિરામ કરું છું. નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. જે મિત્રો નવા હોય તે સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી લે, જેથી કરીને મારા આવા જ વિડીયો તમને મળતા રહે. તો મિત્રો, અહીંયા વિડીયો પૂરો કરું છું. જય ગિરનારી, હર હર મહાદેવ.